સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે આવેલ શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર હોલ ખાતે આયુર્વેદિક હોમિયોપેથી નિદાન સારવાર કેમ્પ યોજાયો, જેમાં 400થી વધુ લોકોએ કેમ્પનો લાભ લીધો હતો. નિયામક શ્રી આયુષ કચેરી ગાંધીનગર તથા જિલ્લા આયુર્વેદિક અધિકારી સાબરકાંઠાના માર્ગદર્શન તથા મંગોલોદય સેવા પ્રતિષ્ઠાન પ્રાંતિજ અને એકલવ્ય ફાઉન્ડેશન પ્રાંતિજના સહયોગથી તપોદન ફરી ખાતે આવેલ શ્રી કાશી વિશ્વનાથ મહાદેવના મંદિરના હોલમાં આયુર્વેદિક હોમિયોપેથિક નિદાન સારવાર કેમ્પ યોજાયો હતો, જેમાં તપોદન ફરી ખાતે રહેતા લોકો સહિત પ્રાંતિજના વિવિધ વિસ્તારમાં રહેતા 400થી પણ વધારે નગરજનો દ્વારા કેમ્પનો લાભ લીધો હતો, જેમાં સાંધાનો વા, ઘૂંટણની તકલીફ, શ્વાસની તકલીફ, કબજિયાત, બીપી, ડાયાબિટીસ, એસિડિટી સહિત વિવિધ રોગોની સારવાર ઉપસ્થિત વૈદ્ય તથા ડૉક્ટરો દ્વારા આપવામાં આવી હતી, જેમાં વૈદ્ય કિરીટભાઈ પટેલ, વૈદ્ય કિંજલ ઓઝા, વૈદ્ય નીતિબેન જાદવ, ડૉક્ટર યતિનભાઈ જોશી ઉપસ્થિત રહીને સારવાર સહિત દવાઓ આપવામાં આવી હતી. તો આ પ્રસંગે ડૉક્ટર એન કે ડેરિયા, મહંત સુનિલદાસજી મહારાજ, હર્ષદભાઈ રાવલ, મધુભાઈ રાવલ સહિત ઉપસ્થિત રહ્યા હતા. તો સમગ્ર કાર્યક્રમનું સંચાલન સુરેશભાઈ રાવલ તથા રવિભાઈ રાવલ દ્વારા કરવામાં આવ્યું હતું. જીલ રાવલ, ZSTV પ્રાંતિજ. ફાઉન્ડેશન તથા મંગલોદય સેવા પ્રતિષ્ઠાનના સહયોગથી અને સરકારી આયુર્વેદ દવાખાનું સોનાસણ, સરકારી આયુર્વેદ દવાખાનું બોભા, સરકારી આયુર્વેદ દવાખાનું કરોલ તથા સરકારી હોમિયોપેથિક દવાખાનું પ્રાંતિજના સહયોગથી આ કેમ્પનું આયોજન કરેલ છે. પ્રાંતિજના સર્વ નગરવાસીઓ આજે પવિત્ર શ્રાવણ માસના છેલ્લા દિવસે કેમ્પનો ખૂબ સારો બહોળો પ્રતિસાદ અમને મળી રહ્યો છે અને તેઓ સેવાનો લાભ લે તેવી અમારી ઈચ્છા છે. સાથે સાથે વનસ્પતિના ચાટનું પ્રદર્શન કરવામાં આવશે અને જીવનશૈલી અંગેનું માર્ગદર્શન આપવામાં આવશે.